भारतीय जनता पार्टी की गौरव यात्रा लईने निकलेल केंद्रीय मंत्री पुरुषोत्तम रूपाला केसी पटेल शंकरसिंह चौधरी नु ठेर ठेर भव्य स्वागत करवामां आव्युं। भारतीय जनता पार्टीना राष्ट्रीय अध्यक्ष जेपी नड्डाए प्रसिद्ध यात्राधाम बहुचराजी मंदिरेथी गौरव यात्रानुं प्रस्थान कराव्युं हतुं। गुजरातना विविध जिल्लाओमां फरीने आ गौरव यात्रा नु कच्छ मुकामे यात्राधाम माताना मठ मुकामे समापन करवामां आवनार छे। आ गौरव यात्रा तारीख 14 ऑक्टોબરના रोज साबरकांठा जिल्लामां फरशे। सवारे 10 કલાકે તલોદ તાલુકાના રોજડ ગામે આવેલ ગૌરવ યાત્રાનું ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને સ્વાગત કર્યા બાદ આ ગૌરવ યાત્રા તલોદ એપીએમસી ગ્રાઉન્ડમાં પ્રવેશી ત્યારે ફટાકડા ફોડીને આ ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ માર્કેટયાર્ડમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જંગી માધવ મહેરામણ વચ્ચે યોજાયેલ કેન્દ્રીય મંત્રી અને કિસાન આગેવાન પુરુષોત્તમ રૂપાલાજાની જાહેર સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રોતાજનો ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે મંચ ઉપર બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, પ્રદેશ અગ્રણી કેસી પટેલ, સાબરકાંઠા સંસદ ઉપરાંત મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રભારી રેખાબેન ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ જેડી પટેલ, હિતેશ પટેલ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, વીડી ઝાલા, મહિલા આગેવાન કૌશલ્યા કુંવરબા વગેરે આ મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું। તલોદ તાલુકા પંચાયત, નગરપાલિકા, એપીએમસી તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા રૂપાલાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મંત્રી ગજેન્દ્રસિંહ તેમજ સંગઠનોના અગ્રણીઓએ પણ રૂપાલાજીનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે તલોદનો પ્રામ પ્રશ્ન સમાન એસટી ડેપો શરૂ કરવાનો ઓર્ડરપત્ર રૂપાલાજીએ તલોદના આગેવાનોને સુપ્રત કરતા તાલીઓના ગડગડાટ સાથે લોકોએ વધાવી લીધો હતો। રૂપાલાજીએ તેમની તળપદી ભાષામાં અને આગવી શૈલીમાં ઉદ્બોધન કરીને શ્રોતાઓને પ્રભાવિત કરી દીધા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી પદેથી દેશના વડાપ્રધાન બન્યા ત્યાં સુધીનો ઇતિહાસ વર્ણવીને તેમણે કરેલા અસંખ્ય વિકાસના કામોની યાદ અપાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આગામી સમયમાં આવનારી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં ફરી એકવાર દેશનું સુકાન નરેન્દ્રભાઈના હાથમાં સોંપવા અપીલ કરી હતી। તલોદ મુકામે યોજાયેલ જનસભામાં અભૂતપૂર્વ જનમેદની જોવા મળી હતી। ગૌરવ યાત્રા તલોદ મુકામેથી પ્રાંતિજનગરમાં પ્રવેશી ત્યારે ભાખરિયા બસ સ્ટેશન પાસે ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ ફટાકડા ફોડીને ગૌરવ યાત્રાનું સ્વાગત કર્યું હતું। બસ સ્ટેન્ડ નજીક રૂપાલાજીનું તેમજ તેમની સાથે આવેલા મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સંસદ દીપસિંહ મંત્રી ગજેન્દ્રસિંહ, નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા, શહેર સંગઠન પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ તેમજ મંડળના પદાધિકારીઓએ ફૂલાથી રૂપાલાજીનું સ્વાગત કર્યું હતું, જ્યારે મહિલા મોરચા દ્વારા પુષ્પવર્ષા કરીને ગૌરવ યાત્રાને વધાવી લેવામાં આવી હતી। રાવલ, જેડેસીવી, પ્રાંતિ। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની આયોજન પ્રમાણે ગુજરાતના વિવિધ ભાગોમાં ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે, જેની શરૂઆત અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજી દ્વારા થઈ હતી। ગઈકાલે આદરણીય અમિતભાઈ શાહજી પધાર્યા હતા, અમારા કેન્દ્ર સરકારના અનેક વરિષ્ઠ મંત્રીશ્રીઓ એનું નેતૃત્વ કરી રહ્યા છે। એના ભાગરૂપે આજે અમે મોડાસાથી વડનગર સુધીની યાત્રામાં સામેલ થઈને અત્યારે તલોદની અંદર માર્કેટિંગ યાર્ડમાં એક વિશાળ જનસભાને સંબોધન કરવાનો કાર્યક્રમ હતો, એમાં અમે ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અમારા અગ્રણીઓ, અમારા મંત્રીશ્રીભાઈ ગજેન્દ્રભાઈ અને એમની ટીમ, એ બધાએ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણની અંદર કાર્યક્રમનું આયોજન કરેલ હોય, ખૂબ ઉત્સાહપૂર્ણ કાર્યક્રમમાં યાત્રાનું સંચાલન થઈ રહ્યું છે અને લોકોનો ઉત્સાહ જોતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના ઉત્સાહમાં બેવડો વધારો થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી એક સુઆયોજિત પ્રકારે રણનીતિ બનાવી અને ચૂંટણીના મેદાનમાં ઉતરતી હોય છે। ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને 25 વર્ષ કરતાં વધારે સમયથી શાસન કરવાનો અવસર મળ્યો છે। દેશની અંદર
બીજી ટર્મ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સફળ રીતે સંચાલિત થઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એના એજન્ડામાં આપેલા કાર્યક્રમોને ધરતી ઉપર ઉતરતા જોઈને લોકોની વચ્ચે આ સ્લોગન અમે મૂક્યું છે કે જે કહ્યું એ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કરી બતાવ્યું છે એને સ્લોગન બનાવી અને લોકોની વચ્ચે આ યાત્રાના માધ્યમથી મૂકવાનો ભારતીય જનતા પાર્ટીનો સફળ પ્રયાસ છે।